ધર્મના ક્ષેત્રમાં પણ હોઈ શકે છે, મારા કરતા એની આંગી વધારે ચડી જતી છે, ખલાસ પેટમાં તેલ રેડાય. મેં સીધી તપ કર્યો, એને તો શ્રેણી તપ કરી લીધો, ફિનિશ. થાય કે ન થાય? હું 50 ગાથા ગોખતો અને મારી બાજુવાળો સાધુ મારી સાથે દીક્ષા લીધી હોય અને 1 કલાકમાં 100 ગાથા ગોખતો હોય, મારા પેટમાં જો તેલ રેડાય તો હું ભણીને જ્ઞાનાવરણ કર્મ બાંધું છું. તપસ્યા કરીને પણ આપણે કર્મ બાંધીએ છીએ, અંતરાય કર્મ. ઈર્ષ્યા શું કરાવે છે? યાદ રાખજો, સ્ત્રીનો અવતાર મોટા ભાગે ઈર્ષ્યાના પ્રતાપે જ મળતો હોય છે. આવતા ભવોની અંદર જો અવતાર ના જોઈતો તો આ ભવમાં જ ઈર્ષ્યા કરવાની બંધ કરો. ઈર્ષ્યાની સામે, નિંદાની સામે પ્રમોદ ભાવના અને અનુમોદના શરૂ કરી દો. તમારા કરતા ચડિયાતી આંગી કોકરી હોય, દોસ્ત મસ્ત, શું તારી આંગી છે, અમારે શીખવું પડશે. શાસ્ત્રમાં એક કથા આવે છે, એક રાણી હતી કુંતલા, એટલી સરસ ભગવાનની આંગી કરે, એની પાછળ બીજી 8 રાણી એ જ રાજાને થઈ, ધર્મના નામે મીંડું. પણ પોતાની રાણી, પોતાની મોટી પટરાણી છે, એ પોતાની મોટી બેન સમાન છે, એને જોઈ જોઈને આ 8 રાણી પણ ભગવાનની પૂજા કરતી થઈ, સરસ મજાની આંગી કરતી થઈ, તે એટલી બધી આગળ વધી ગઈ કે કુંતલા કરતા પણ આગળ નીકળી ગઈ. શિક્ષક કરતા વિદ્યાર્થી આગળ વધે કે ના વધે? અને વધે તો એમાં શિક્ષકે રાજી થવાનું હોય ને. બાપ સે બેટા સવાયા, બાપ સિકંદર બેટા, બાપ મુકંદર બેટા સિકંદર. 8 રાણી એટલી સરસ ભક્તિ કરે, કુંતલા રોજ જોયા કરે, આ તો મારા કરતા પણ આગળ નીકળી ગઈ છે. હવે એના પેટમાં તેલ રેડા, મેં શીખવાડ્યું ને, મને હવે પાછળ પાડી દીધી, મેં શીખવાડ્યું ને, એ લોકો આગળ નીકળી ગઈ. કોઈને કહી ન શકે, અંદરમાં સહી ન શકે, આ કુંતલા મૃત્યુ પામી મરીને એ દેરાસર પાસે કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. શું કરતી હતી ભગવાનની ભક્તિ, મરીને શું થઈ? કૂતરી. રોજ સવારે એની 8 રાણીઓ તો કુંતલાને યાદ કરે, રોજ વંદન કરે કે અમારી ગુરુ છે, એને અમને આ ધર્મ પમાડ્યો. અને રોજ દેરાસર જાય ત્યારે ઓલી કૂતરી ભો 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 કર્યા. તમારી પાસે કોઈ કૂતરો કે કૂતરી પડે તો સમજવાનું, ગયા ભવનું કંઈક લાગે છે. ગામમાં એક દિવસ જ્ઞાની ગુરુ મહારાજ પધારે, એટલે જ્ઞાનીને વંદન કર્યા પછી 8-8 રાણી રોજ વિચારે કે આપણા ઉપકારી કુંતલા ક્યાં ગયા હશે. એટલે પૂછ્યું જ્ઞાનીને કે અમારા ઉપકારી કુંતલા રાણી ક્યાં છે, ત્યારે જ્ઞાનીએ કીધું કે તમે દેરાસર જાઓ છો ત્યારે વચ્ચે જે ઓલી કૂતરી આવે છે ને, એ ગયા જન્મની કુંતલા છે. હોય નહીં, જેને અમને આ માર્ગે આગળ વધારે પોતે કૂતરી. ગુરુએ સમજાવ્યું એનું કારણ, 8-8ની આંખમાં આંસુ આવ્યા, 8 જણી કૂતરીની પાસે ગઈ, પંપાળ્યા, રડ્યા કૂતરીને, પણ પછી શાંત કરી, મારે એ કહેવું છે, એક ધર્મના ક્ષેત્રમાં કરેલી ઈર્ષ્યા પણ જો દુર્ગતિમાં મોકલી દે તો સંસારના ક્ષેત્રમાં તો ડગલે ને પગલે ઈર્ષ્યા કરતા હશો કે નહીં કરતા હો. તમે વિચારો, સાંજ પડે તમારી સેલ્ફી લો, લેશો કેટલા દિવસ? લેશો 2 દિવસ, 4 દિવસ પછી પાછા જઈશે.